तो खास गांधीनगर थी अपनी साथे बृंदा रावल जोड़ाई चुके हैं जी। बृंदा, गांधीनगर में केवो माहौल जोवा मळी रह्यो छे? रसीकरण नो जे बीजो तबक्को छे तेनी शुरुआत थई छे, तो खास गांधीनगर में केवा प्रकार की तैयारी करवामां आवी छे? બિનલ, જો વાત કરીએ તો આજે બીજા રાઉન્ડની રસીકરણ જે છે તેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે। બીજા રાઉન્ડની અંદર જો વાત કરીએ તો આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ છે તેઓને આજે રસી આપવામાં આવી રહી છે। ખાસ તો ગાંધીનગર સિવિલ ખાતે તમામ આઈપીએસ અધિકારીઓ જે છે, ઉચ્ચ કક્ષાના પોલીસ વિભાગના જે અધિકારીઓ છે તે રસી લઈ રહ્યા છે અને તેમને રસી આપવામાં આવી રહી છે। આજની જો વાત કરવામાં આવે તો તમામ આઈપીએસ કક્ષાના અધિકારીઓ, કલેક્ટર વિભાગના લોકો અને સાથે જ બીજા જે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે તેઓને રસી આપવામાં આવશે। સાથે જ જો વાત કરીએ રસી આપ્યા બાદ તમામ જે અધિકારીઓ છે તેને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે અને રસી આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખ્યા બાદ તેઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય છે કે નહીં તેની તપાસ જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે। આપણી સાથે નિપુણા મેમ છે, તેમની સાથે વાત કરીશું। તેમણે રસી લીધી છે, મેમ આપે રસી લીધી છે, શું કહેશો? આજે મેં પણ રસી લીધી છે અને આજથી એટલે 31 તારીખથી ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, SRP, હોમગાર્ડ, GRD, સિવિલ ડિફેન્સ, અમારો જેલનો સ્ટાફ, તમામે તમામને આજથી રસીકરણ જે ચાલુ થયું છે એ બહુ સેફ છે, પોતાની સુરક્ષા માટે છે અને આપણાથી બીજા કોઈને પણ ઇન્ફેક્શન ના લાગે એના માટે પણ એ છે। એટલે રસી તમામ જે FLWs છે તમામે આ જે તબક્કાવાર જે રસીકરણ થવાનું છે એનો તમામે લાભ લેવો જોઈએ। તો જે રીતે બિનલ તમામ અધિકારીઓ જે છે તેઓ રસી લઈ રહ્યા છે, બીજા પણ અધિકારીઓ છે તેમને પૂછીશું કે તેઓનો શું એક્સપિરિયન્સ રહેલો છે। ખાસ તો જો વાત કરીએ તો સર આજથી રસી જે ફ્રન્ટલાઇન વોરિયર્સ જે છે તેને આપવામાં આવી રહી છે, તમે પણ રસી લીધી છે, શું કહેશો? જે ભારત સરકાર અને ગુજરાત સરકારના જે અગ્રતાક્રમે પહેલાં હેલ્થ વર્કર્સ અને નેક્સ્ટ ફ્રન્ટલાઇન વર્કર્સ ઇન્ક્લુડિંગ પોલીસ, SRPF એન્ડ અધર ઓક્સિલરી ફોર્સિસ આના ભાગરૂપે આજથી પોલીસ વિભાગના અધિકારીઓ અને સંલગ્ન વિભાગોના અધિકારીઓ માટે વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ ગયું છે। આના ભાગરૂપે આપણે પ્રથમ તબક્કે આપણે સિનિયર અધિકારીઓ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આપણે ગર્વ છે કે ઇન રેકોગ્નિશન ઓફ હાર્ડ વર્ક પુટ ઇન બાય પોલીસ ફોર્સિસ એન્ડ અધર ઓક્સિલરી ફોર્સિસ સરકારે આપણે પ્રાયોરિટી આપી છે, તો આ લડત થોડા ઔર સમય માટે પણ ચાલુ રહેવાની શક્યતા છે। એટલે આ વેક્સિનેશનના સુરક્ષાના ભાવના સાથે પોલીસ હજુ વધારે મહેનત, શ્રદ્ધા અને કમિટમેન્ટથી પ્રયાસ કરશે અને ગુજરાતીઓના સુરક્ષા માટે હજુ કમિટમેન્ટથી, ડેડિકેશનથી કામ કરશે એવા વિશ્વાસ છે। તો જે રીતે બિનલ તમામ અધિકારીઓ જે છે તેઓને એક વિશ્વાસ છે કે જે રીતે કોરોનાની પરિસ્થિતિ હતી તે દરમિયાન તમામ અધિકારીઓ જે છે ખડે પગે તેમણે સુરક્ષા માટે, તમામ લોકોની સુરક્ષા માટે કામગીરી કરી હતી, તેને લઈને આજે બીજા જે વેક્સિનની જે પ્રક્રિયા થઈ છે તે બીજી પ્રક્રિયાની અંદર પોલીસ વિભાગના જે અધિકારીઓ છે, પોલીસનો જે સ્ટાફ છે તેને રસી આપવામાં આવશે। જી બિનલ, જી બૃંદા, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર। તો જે રીતે ખાસ બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે, તમામ મહાનગરોમાં હાલ રસી આપવામાં આવી રહી છે, પોલીસ કર્મીઓને રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે। રસી આપ્યા બાદ તેઓને ખાસ તો નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી રહ્યા છે, ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે કે તેઓને કોઈ તકલીફ થાય છે કે કેમ તે અંગેની માહિતી મેળવ્યા બાદ જો તકલીફ થતી હોય તો તેમનો ઉપચાર કરવામાં આવી રહ્યો છે।